શિટ, શું કરી નાખ્યું? વાગ્યું તો નથી તમને, મારું ધ્યાન નતું. એમ સો આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, માનીએ કે ના માનીએ, પણ આપણા બંનેના નસીબ એકબીજાથી જોડાયેલા છે. કદાચ એટલે નિયતિ આપણને વારંવાર એકબીજાને સામે લાવીને ઊભા કરી દે છે. એક્સક્યુઝ મી, તમને તમને માફી માંગવાનું તક ભાન નથી? મેં શું બગાડ્યું છે તમારું? કેમ બારે ઘડીએ મને નુકસાન પહોંચાડવા આવી જાઓ છો તમે? કેમ મને ખરું ખોટું સંભળાવો છો? મારું મારું અપમાન કરો છો? અને હવે મારું જીવ કેમ ના બચાવી શકી મારા પતિને? આજ પૂછ્યું હતું ને તમે? હા, હું ના બચાવી શકી મારા પતિને, પણ તમારો જીવ આજે મેં બે વાર બચાવ્યો અને એનું આ અંજામ આપી રહ્યા છો તમે મને? એક શામરૂપની જેમ વર્તવાનું બંધ કરો, જે વિચારે છે કે માથું જમીનમાં દબાવવાથી દુનિયામાં એના સિવાય કોઈ નથી. તમારા સિવાય આ દુનિયામાં બીજા લોકો પણ છે, જેમને પણ તમારી જેમ આ પાછલા દિવસોમાં બહુ જ તકલીફોનો સામનો કરવો પડ્યો છે. પણ તમે તમે આ નહીં સમજો, ખબર છે કેમ? કેમ કે તમે નિર્દય છો. આ જાણ્યા પર ચીસો પાડવી, એમને હર્ટ કરવું, આને નિર્દયપણું કહેવાય છે. અને તમે તમે ફક્ત નિર્દય જ નહીં, તમે એટલા ક્રૂર છો કે તમને એ પણ નથી સમજમાં આવતું કે તમારી લડાઈ બીજા લોકોથી નહીં, પોતાની સાથે છે, પોતાની જાતની સાથે. તમે આટલા ક્રૂર અને આટલા બેપરવા કેવી રીતે હોઈ શકો? અલ્લાહની મહેરબાની કે તમને આજે પ્લેન ઉડાડવાની પરવાનગી ના મળી. ને તો જે રીતે તમે આજે આ ગાડી ક્રેશ કરી છે ને, એવી જ રીતે તમે પ્લેન ક્રેશ કરી દે. સાક્ષી આંટી, આ તમે શું કરો છો? સોરી બેટા, આગળથી નહીં થાય. નહીં આંટી, મારો અર્થ એ નતો. હું તો ખાલી એટલું જ કહેતો હતો કે તમને આવી રીતે છુપાઈને પૂજા ભાભીનો ફોટો જોવાની કોઈ જરૂર નથી. એ અમારા ઘરનો એક ભાગ છે. એક ઘટના જરૂર ઘટી છે, પણ એનો મતલબ એ તો નથી કે આપણે પોતાની બધી ખુશીઓ, પોતાની બધી યાદો ભૂલી જઈએ. તમે તો તમારી દીકરી ગુમાવી છે અને તમે હજી અમારા બધા વિશે વિચારો છો. તમે તમારી દીકરીના દુઃખમાં હજી પૂરી રીતે રડ્યા પણ નથી. બહુ રડવું આવે છે, પણ આંખોની શરમ એને રોકી લે છે. મારી પોતાની દીકરી હું કંઈક કરી શકે એ મેં વિચાર્યું પણ નહોતું. આ સવાલ મારી અંદર પણ છે આંટી, પણ આપણને કેવી રીતે ખબર પડશે કે એ દિવસે શું થયું? પૂજા ભાભી સાચા હતા કે ખોટા? એ પોતાની સચ્ચાઈ કહેવા માટે આપણી જોડે નથી. તમે દીકરી ગુમાવી, રોવું તમારો હક છે અને તમારી કોઈ ભૂલ નથી. તમે કેમ સજા ભોગવો છો? જો આ સાચું હોત. એટલે કઈ નહીં. સરપ્રાઈઝ. આ શું છે? ગિફ્ટ્સ. લોકો ગિફ્ટમાં ફૂલ આપે અને તું કેક્ટસ આપે છે. અરે જો, આની નીચે જ્યારે તમે ચાવી મૂકશો ને તો કોઈ ઉઠાવી જ નહીં શકે. ઓ, પણ શેની ચાવી? અરે તમારી ઓફિસની ચાવી. સાંભળો, તમારા ઓફિસની જે સ્પેર કી છે ને, એને તમે આમાં મૂકી દો. બિલીવ મી, કોઈ આને નહીં લઈ લે. આ ખાલી તમારું અને મારું સિક્રેટ. આટલું પ્રેમ કરતા હતા તમે મને યશ, મારી નાનામાં નાની વાત પણ માનતા હતા. હવે બધા ઈચ્છે છે કે હું એ માની લઉં કે તમે મને દગો આપ્યો છે. જોશનો મતલબ છે જોયા અને યશ. યશ, આ શું છે? તમે કોલ કેમ ના કર્યો? જોયા, આઈ એમ સો સોરી. તને ખબર છે ને આ મીટિંગ કેવી હોય છે, ખબર નથી પડતી કે ક્યારે પૂરી થશે. યશ, તમે પણ ને અડધો મહિનો તમે અહીં રહેતા નથી અને પછી મને ફોન પણ નથી કરતા, ખબર છે ને? મને તમારો અવાજ સાંભળ્યા વગર ઊંઘ નથી આવતી. આઈ નો જોયા, એટલે તો કોલ કર્યો ને તને. જો, એઝ યુઝ્યુઅલ આપણે ત્યાં સુધી વાત કરશું જ્યાં સુધી તું સૂઈ નથી જતી, ઠીક છે? ઓકે. ખબર છે આજે શું થયું? આજે મારી ઇન્વેસ્ટર જોડે મીટિંગ હતી જે બહુ જ સારી રહી. મને લાગે છે એ લોકો ઇન્વેસ્ટ કરી જ દેશે. યુ નો, આવું જ હોય છે સ્ટાર્ટઅપ બિઝનેસમાં, કંઈ ખબર જ નથી હોતી.
પૂજા, શું થયું? આ રોમેન્ટિક ના નામે ક્યાં લઈ આવ્યા? આટલા મચ્છર કરડે છે, અહીંયા ડેન્ગ્યુ થઈ જશે. દર વખતે આપણે તારા ફાઈવ સ્ટાર હોટેલમાં જઈએ છીએ, આમાં એક વાર તો કેમ્પિંગ કરીને જોઈ લે યાર. યાર વિચારીને જો કેટલું રોમેન્ટિક હોત. આપણે આ સમય કોઈ સારા રિસોર્ટના કોઈ પૂલની બહાર બેસીને ચિલ કરતા હોત. રૂમ સર્વિસમાં ફોન કરીને સારું સારું. રૂમ સર્વિસ અને ક્યારે આવું વ્યૂ દેખાડતી હતી? આ ખુલ્લું આકાશ, ચાંદ, તારા, ફૂલ મૂન, વાવ. મારો ફૂલ મૂન તો મારી સાથે છે, હું કેમ જોઉં કોઈ બીજા ફૂલ મૂનને? વાળમાં હાથ ફેરવી દે ને, તને ખબર છે ને, તું જ્યાં સુધી મને વાળમાં હાથ નથી ફેરવતી મને ઊંઘ નથી આવતી. Hi, this is Yash Arora speaking. I'm busy at the moment, so I can't take your call. Please leave a message. Hi, this is Yash Arora speaking. I'm busy at the moment, so I can't take your call. Please leave a message. સલામ અલેકુમ. વાલેકુમ સલામ. વસીમ જી, જોયા ક્યાં છે? જોયા નહીં. મેં કીધું હતું ને તમને, તમારું કામ થઈ જશે. તમારી ડાયરી મળી ગઈ છે. ફેન્ટેસ્ટિક, ધેટ્સ રીલી ગુડ શર. બસ એક કામ કર, જલ્દી એ ડાયરી મારા સુધી પહોંચાડ, અને યાદ રાખજે કે બીજા કોઈને પણ આના વિશે કંઈ જ ખબર ના પડવી જોઈએ. બે દિવસની અંદર તમારી ડાયરી તમારા હાથમાં પહોંચી જશે મુંબઈ. ગુડ. શું થયું? મસૂરીથી કેસ બંધ થઈને મુંબઈમાં ટ્રાન્સફર થયો છે. શું કેસ ટ્રાન્સફર થઈ ગયો? મેં તને કહ્યું હતું ને કે કોઈ પણ સંજોગે આ કેસ મુંબઈ ટ્રાન્સફર ના થવો જોઈએ. મેં તને ત્યાં જ કેસ દબાવવાનું કીધું હતું અને તે એકદમ એને ઊંધું કરી નાખ્યું. તું યાદ રાખજે, તું કોની સાથે ડીલ કરી રહ્યો છે શર્મા. અને ના સાંભળવાની આદત નથી, સમજો તું? આઈલ કોલ યુ લેટર. આદિ, આદિ એકવાર તો ફોન ઉપાડી શકે ને? ખબર છે મને કેટલું ટેન્શન થાય છે. કઈ વાંધો નહીં, ચાલ નાસ્તો કરી લે. મને ભૂખ નથી. આદિ, આદિ ચૂપચાપ ટેબલ પર આવ અને બ્રેકફાસ્ટ કર. મને મને ભૂખ નથી. મારે નથી ખાવું. હમેશા સવાર સવારમાં તને સૌથી વધારે ભૂખ લાગતી હતી ને આદિ? દર વખતે બધા સેમ નથી રહેતા, પીપલ ચેન્જ, રાઈટ? એ બધું મને નથી ખબર. મને ફક્ત એટલી ખબર છે કે તું અહીંયાથી નાસ્તો કર્યા વગર નહીં જાય. તારી માએ પોતાના હાથથી તારા માટે પરોઠા બનાવ્યા છે, તારે ખાવા જ પડશે. તમે કદાચ સાંભળ્યું નહીં, મને ભૂખ નથી. અથાણું નાખું? તમે કેમ આ દહીં? માખણ જોઈએ તો ઉપરથી નાખી લેજે. આમ કેમ જોઈ રહ્યા છો? જોઈ રહી છું તારો ગુસ્સો ક્યારે મારા પર વરસશે, જેમ બીજા બધા પર વરસ્યો છે. એની જ રાહ જોઉં છું. હવે પૂજા નથી ને ઝઘડવા માટે, તો કોઈની સાથે તો ઝઘડીશ? આદિ, તું પૂજાએ કરેલાની સજા તારા આખા પરિવારને ના આપી શકે. હું એની માં છું, મને સજા આપ. મારી સાથે લડ, મારા પર પોતાનો બધો ગુસ્સો ઉતારી દે, પણ પોતાના પરિવારને સજા ના આપીશ. આદિ, મારી શું ભૂલ છે? મને કેમ સજા મળે છે? આદિ, તું જે દુઃખથી પસાર થઈ રહ્યો છે ને, ફક્ત હું સમજી શકું છું. પૂજાએ જે કર્યું છે, મને બહુ જ ગુસ્સો આવે છે. દુઃખ પણ થાય છે, રડું પણ આવે છે, પ્રેમ પણ આવે છે, નફરત પણ થાય છે, અને આ બધું એક સાથે થાય છે. સમજમાં નથી આવતું કે કઈ ભાવના બતાવું અને કઈ સંતાન. માઇન લો, મને એક્ઝેક્ટલી ખબર છે હું કઈ લાગણી ફીલ કરી રહ્યો છું અને શું બતાવી રહ્યો છું. મારી અંદર ગુસ્સો છે, બહુ જ ગુસ્સો છે. મન કરે છે કંઈક કરું, એને હર્ટ કરું, એને તકલીફ પહોંચાડું. મારી સાથે જે થયું છે એની સાથે પણ કરું. સવાલ પૂછું, એની આંખોમાં જોઈને જાણું કે એને મારી સાથે આવું કેમ કર્યું, પણ નથી કરી શકતો. કારણ કે જેને મને દર્દ આપ્યો હતો છે જ નહીં.
મારી અંદર આ દુઃખ મૂકીને જતી રહી. કદાચ હોત ને તો મને સંભાળી રહેતી, એટલે વધારે ગુસ્સો આવે છે મને. જ્યારે ડેડે મમ્મીને ચીટ કરી તો એ જાણતી હતી મારી જોડે શું થયું હતું, એ જાણતી હતી મારી જોડે શું થયું હતું. હું કઈ પણ સહન કરી લઈશ, પણ આ એના પછી પણ કર્યું મારી સાથે, જાણતી હતી હું કઈ પણ સહન કરી લઈશ, આ નહીં કરી શકું. જવાબ આપવા માહી, હું પ્લીઝ મને ખોટી ના સમજતા, મારો કોઈ ખોટો ઈરાદો નહોતો. ખુદા કસમ હું અમે પોલીસમાં કમ્પ્લેન કરવાના હતા. માહી હું થેન્ક ગોડ જોયા, આઈ એમ સો ગ્લેડ કે તું ઠીક છે, તને કંઈ નથી થયું. ખબર છે વોચમેને કીધું કે એણે તને ચાવી પણ આપી હતી, પણ તું ઘરે નહોતી. આખી રાત સુતી રહી, શોધતા રહ્યા તમને, અને તમારો ફોન એ પણ અનરીચેબલ આવે છે. ક્યારના ટ્રાય કરીએ છીએ, ક્યાં હતા તમે? તમે બધા અહીંયા શું કરો છો? તમે બધા પ્લીઝ તમારું કામ કરો, આ અમારા ઘરની વાત છે. પ્લીઝ જોયા, આઈ નો તમે વિચારતા હશો કે માહીને અચાનક શું થઈ ગયું, એકદમથી કેવી રીતે બદલાઈ ગઈ. મને છે ને પછી રિયલાઇઝ થયું કે જો ભાઈના ગયા પછી તમને કંઈ થઈ જાત ને, તો હું મને ક્યારેય માફ ના કરી શકી હોત. યશભાઈને તમે કેટલો પ્રેમ કરતા હતા, અને જોયા ભાઈના ગયા પછી તમે જ તો એ છેલ્લી કડી છો જે મને અને મોમને ભાઈથી જોડે છે, હે ને? કાલે રાત્રે તમે એકલા હતા નવા શહેરમાં, તમને કંઈ થઈ ગયું હોત તો? ખબર છે આ વિચારીને હું આખી રાત ના સૂઈ શકી. હવે ચાલો ઘરે ચાલો, ઠીક છે? મોમ પણ તમારો વેટ કરતી હશે. હવે તમે ત્યાં જ રહેજો અમારી સાથે, તમારું ઘર હવે એ જ છે. ચલો લેટ્સ ગો. કામ જોયા એક્સક્યુઝ મી, હેલો. જી, હું ઝોયા અરોરા વાત કરું છું. પોલીસ સ્ટેશન? જી, હું હમણાં જાઉં છું. માહી, હું તને પછી મળીશ, મારે ત્યારે જવું પડશે. ઝોયા, શું કહ્યું તે? ક્યાં ગઈ છે? પોલીસ સ્ટેશન? પણ કેમ? એ યશના એક્સિડન્ટ વિશે તો કંઈ ખબર નથી પડી ને? કોઈ ડોક્યુમેન્ટ્સ સાઈન કરવાના હશે. એમ પણ આવા એક્સિડન્ટના કેસીસમાં પોલીસ હેરાન કરતી જ હોય છે. કંઈ વાંધો નહીં, જ્યારે અહીંયા આવી જાય ત્યારે એને જ પૂછી લેજો. માહી, એ અહીંયા આવશે એટલે મેં એને બોલાવી છે આપણી સાથે અહીંયા રહેવા માટે. શું કહે છે તું? તારું મગજ ઠેકાણે છે ને? તે ઝોયાને ઘરે બોલાવી? એ ઝોયાને જેના લીધે આપણે આપણા યશને ખોઈ બેઠા, એ આપણાથી એટલો દૂર થઈ ગયો છે, એ ઈચ્છીને પણ ક્યારેય પાછો નહીં આવી શકે. માહી, શું કરીએ મોમ? તમારા ફેવરેટ દીકરાએ બીજો કોઈ ઓપ્શન જ નથી છોડ્યો. માહી, મને કંઈ નથી સમજાઈ રહ્યું, તું સીધે સીધું કહેને શું વાત છે? સીધી જ વાત છે મોમ, આપણને ઝોયાની જરૂર છે, નહીતર આજે ગવર્મેન્ટના આજે કાગળિયા છે ને,
આ આપણને બરબાદ કરી દેશે. આઈ એમ સોરી માય. આ પેપર્સ મને પહેલા નહોતા મળ્યા. આ તમારા મુંબઈના ઘરના પેપર્સ. મુંબઈ વાળું ઘર તો મારા ને મમના નામ પર છે, રાઈટ? યશા ઘર તમારા લોકો માટે જ બનાવ્યું હતું, પણ જોયા આની વારસ હતી. એટલે કંપની જોયાના નામ પર, મસૂરી વાળું ઘર પણ જોયાના નામ પર, અને અહીંયા જે મારું મોમનું ઘર હતું એ પણ જોયાના નામ પર. વાહ યશભાઈ, જોયાની સાથે 5 વર્ષ રહીને લોહીના સંબંધો પણ ભૂલી ગયા. કંઈ વાંધો નહીં, હું પણ બેન છું તમારી. સંબંધો નિભાવતા મને પણ આવડે છે. તમે તો રહ્યા નહીં, પણ હવે તમારું કરેલું તમારી વાલી જોયા ભોગવશે. જોઈ લીધું મોમ, તમારો વાલો દીકરો, જેના માટે તમે રોઈ રોઈને તમારી આંખો સુજાડી. એને તો તમારી સહેજ પણ ચિંતા નહોતી. પેલા જોયા માટે એને આપણને છોડ્યા, પછી કોઈ બીજા માટે જોયાને છોડવાના હતા. ભાઈ, તમારો વાલો દીકરો, ના તો એક સારો દીકરો હતો, ના તો સારો ભાઈ, અને ના તો સારો પતિ. યુ નો વોટ મોમ, હી વોઝ ધ મોસ્ટ સેલ્ફિશ મેન ઓન ધીસ પ્લેનેટ. બસ માહી, બસ કર. તારા ભાઈ વિશે મોમ, પ્લીઝ મોમ, આવા વ્યક્તિ માટે છે ને આંસુ અને ભાવનાઓ વહાવવાની જરૂર નથી. જોયા આપણી સાથે આ ઘરમાં રહેશે, જેથી આપણે એના પર નજર રાખી શકીએ હંમેશા, જેથી આપણે એની સાથે ફરીથી સંબંધ બનાવી શકીએ. બે ઘર તો આપણા હાથમાંથી જઈ ચૂક્યા છે. હવે જે ભાઈની ડૂબતી કંપનીના વીમાના પૈસા છે એ તો આપણને જ મળવા જોઈએ, નહીં? તને કેવી રીતે ખબર કે તારા ભાઈની કંપની ડૂબવાની છે? મોમ, જોયાએ આખી જિંદગીમાં 1 કલાક પણ કામ નથી કર્યું. She never worked. ઉપરથી ભાઈની કંપની તો એમ પણ બેન્કરપ્સી માટે નોંધાઈ ગઈ છે. મોમ, ડૂબવાવાળાને પણ તણખલાનો આધાર જોઈએ છે, અને જોયાની ઓકાત તો તણખલા જેટલી પણ નથી. તું શું ઈચ્છે છે કે પૈસા માટે આપણે જોયાની સાથે આ ઘરમાં બસ હસી ખુશી સારી રીતે રહેવાનું નાટક કરીએ? પૈસા જ બધું નથી હોતું માહી. શું હોય છે મોમ, શું હોય છે? પ્રેમ? તમે તો ભાઈને કેટલો પ્રેમ કર્યો ને, કેટલો પ્રેમ. તો શું ઉણપ રહી ગઈ તમારા પ્રેમમાં કે ભાઈએ તમારા માટે કંઈ જ ના છોડ્યું? એકવાર પણ ના વિચાર્યું કે મારા મરી ગયા પછી મારી માનું શું થશે? તારા ભાઈએ શું કર્યું એ હું નથી જાણતી, પણ માહી હવે તું જે કરવા જઈ રહી છે એ બરાબર નથી. બધું જ બરાબર છે મોમ, બધું જ બરાબર છે. પોતાના વિશે નહીં તો ઓછામાં ઓછું પોતાની દીકરી વિશે વિચાર, મારા વિશે વિચાર. ભાઈ તો સ્વાર્થી હતા, પોતાનું કામ કરીને જતા રહ્યા, પરંતુ હવે આપણે યોગ્ય નિર્ણયો લેવાના છે. દિલથી નહીં, મગજથી મોમ, મગજથી, મગજથી. કોઈ સમજાવશે અહીંયા થઈ શું રહ્યું છે? બધું જ સમજાવવામાં આવશે. પહેલા તમે અમને સમજાવો. પૂજા ઉડાયા મુંબઈમાં જ રહેતી હતી ને? જી. યશ અરોરાની કંપની અહીંયા જ રજીસ્ટર્ડ હતી ને? જી. એટલા માટે જ મુંબઈમાં કેસ ટ્રાન્સફર થયો છે. એ કહો કે જે દિવસે એક્સિડન્ટ થયો હતો એ દિવસે તમે બંને ક્યાં હતા? મારાથી એ બધું કેમ પૂછો છો? કેસમાં કંઈક નવું ડેવલપમેન્ટ થયું છે. હા તો એમ કહો, એક્સિડન્ટ મસૂરીમાં થયો જ્યાં જોયા અરોરા રહે છે. પણ ઉડા સાહેબ, તમારી વાઈફ તમને ચેન્નઈ ગઈને મસૂરી જતી રહી અને અને તમને આના વિશે કોઈ જાણ જ નથી. અને એ દિવસે મુંબઈથી નેપાળ જવાવાળી તમારી ફ્લાઇટને દેહરાદૂનમાં જ કેમ લેન્ડ કરાવવી પડી? કેમ?
તમે કહેવા શું માંગો છો? હજી સુધી તો કઈ નહીં, પણ કહીશું, સમય આવવા પર જરૂર કહીશું. પોલીસ જલ્દી બોલતી નથી, પણ જયારે બોલે છે ને તો આઈપીસીની બધી જ ધારાઓ લગાવીને બોલે છે. અચ્છા, તમે પૂજા ઉડાને ઓળખતા હતા? અને યશ અરોરાને તમે ઓળખતા હતા? એમની તો જોકે મુંબઈની અવર જવર રહેતી હતી. તમને શું લાગે છે, અગર એ મારી પત્ની ને જાણતો હોત તો મારી પત્ની સાથે અફેર કરતો હોત? જીવ લઈ લેત હું એનો. જુઠ્ઠું બોલે છે સારો, સંતાડવાના પ્રયત્નો કરે છે. સાહેબ, બધા જ રેકોર્ડ જોયા છે, એ સાચે ક્યારે નથી મળ્યા સાહેબ. તો આ ફોટો શું મારા બર્થડે પાર્ટી